નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સંભાવનામાં સ્વાધ્યાય 16.3 ના દાખલા જે છે જોતા હતા, તો એમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 16.3 નો પાંચમો દાખલો જોયો. એના પછી છઠ્ઠો દાખલો જોઈએ, તો સ્વાધ્યાય 16.3 નો છઠ્ઠો દાખલો જે છે નિર્ણય આ પ્રમાણે છે કે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવે છે તો સ્ત્રી સભ્ય પસંદ થયાની સંભાવના કેટલી? જો શહેર પરિષદ ની અંદર કુલ જે આપણે રકમ નથી લખતા, ડાયરેક્ટ આ જે નાનો એવો પ્રશ્ન છે, તો આના માટે કે શહેર પરિષદમાં ચાર પુરુષો છે અને છ સ્ત્રીઓ છે, બરાબર છે? એટલે કુલ કેટલા થયા? કુલ 10 કરતી થયા કે નહીં? સ્ત્રીઓની સંભાવના કેટલી? તો હવે આપણે લખીએ કે હવે એક વ્યક્તિને પસંદ કરતા તે સ્ત્રી હોવાની સંભાવના આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે શું? તો કે ઈ ઘટનાને અનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો આમાં આ ઘટનાને અનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? કે આમાં સ્ત્રીઓ કેટલી છે? તો કે સ્ત્રીઓ કેટલી? તો કે 6 છેદમાં કુલ વ્યક્તિઓ કેટલા? કુલ વ્યક્તિઓ છે 10. તો 6 ના છેદમાં 10, અથવા તો આપણે છેદ ગણી નાખીએ કે 6 એટલે શું? તો કે 6 એટલે 3 × 2, અને 10 એટલે શું? તો કે 10 એટલે 5 × 2. તો આ બે બે ઉડી જાય, તો ફાઈનલ જવાબ શું મળશે? 3/5. તો આ થઈ એની સંભાવના કે 4 પુરુષો અને 6 સ્ત્રીઓ એટલે કુલ 10 વ્યક્તિઓ હતા, એમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે તો એની સંભાવના થાય 3/5. એના પછી દાખલા નંબર 7, એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે. જો એક વ્યક્તિ પ્રત્યક્ષ આપ એટલે કે હેડ પર 1 રૂપિયો જીતે અને પ્રત્યેક કાંટા પર 1.50 એટલે 1.5 રૂપિયો જે છે હારે છે, તો આ પ્રયોગના નિર્દેશાવકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે, તથા આ રકમ પ્રત્યેક રકમ જે છે એની સંભાવના શોધો. જો સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે, કેટલી વખત? 4 વખત ઉછાળવામાં આવે, તો સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે તો એનો નિર્દેશાવકાશ શું થાય? તો આપણે લખીએ સિક્કાને 4 વખત ઉછાળતા તેનો નિર્દેશાવકાશ S બરાબર, જો આપણને ખબર છે પહેલી વખત સિક્કાને ઉછાળે તો એ જ અથવા ટી મળે, બીજી વખત પણ એ જ અથવા ટી મળે, ત્રીજી વખત પણ એ જ અથવા ટી મળે, અને ચોથી વખત પણ શું મળવાનું છે? એ જ અથવા ટી, હેડ અથવા ટેલ. બે પરિણામ આ, બે આ, બે આ અને બે આ, કુલ પરિણામ 2 2 4 4 2 8 8 2 16. એટલે સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે તો કુલ 16 પરિણામ મળવા જોઈએ. હવે આપણે જોવો અહીંયા આ ક્રોસ છે, આગળ આપણે મેં તમને સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો એનો નિર્દેશાવકાશ કીધો, 3 વખત ઉછાળવામાં આવે તો એના કુલ કેટલા પરિણામ મળે? તો કે કુલ જે છે 3 વખત ઉછાળવામાં આવે તો એના 8 પરિણામ મળે. તો જો આ 3 જે છે HT ક્રોસ HT એને ડાયરેક્ટ લખી નાખ્યું, તો એ આ પ્રમાણે થાય કે HHH પછી HHT પછી આ T ને સ્થાન ફેરવવાનું, પેલા 3 એ 3 H
હવે ટી નું સ્થાન ઘેરો કરો એટલે એચ એચ ટી પછી એચ ટી એચ પછી ટી ટી એ આ ચાર પરિણામ થયા હવે બે વખત ટી અને એક વખત એચ લેવાનું બે વખત સોરી અહીંયા આ એચ એચ ટી એચ ટી એચ અને ટી એચ એચ જો બરાબર યાદ રાખજો મેં શું કર્યું છે પેલા ત્રણે ત્રણે એચ પછી બે એચ અને એક ટી परिणाम આનો ક્રોસ કોની સાથે આવે તો કે આનો ક્રોસ આ એક ટી બાકી રહી ગયો ને એચ ટી જો મેં શોર્ટકટ અપડાયો તમને ખબર ન પડે તો તમારે પહેલા એચ ટી ક્રોસ એચ ટી કરવાનું પહેલા બે તો એના ચાર પરિણામ મળે કયા કયા એચ 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 ટી ટી એચ અને ટી ટી એનો ક્રોસ આની સાથે લેવાનો એટલે આ આઠ પરિણામ મળશે આઠ પરિણામ મળ્યા એનો ક્રોસ આપણે કોની સાથે લેવું ફરીથી એચ ટી સાથે કે ત્રણ વખત એચ ટી વાળાની વાત પૂરી થઈ ગઈ પણ આ ચોથી વખત એની સાથે એચ ટી છે તો શું થાય તો કે એક વખત આ બધા સાથે એ જ આવશે અને પછી બધા સાથે ટી આવશે તો માટે એસ બરાબર જો હું લખું પરિણામ કે એચ 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 આની સાથે એચ પછી આની સાથે એચ તો એચ એચ ટી એચ પછી આની સાથે તો એચ ટી એચ એચ પછી આની સાથે એચ તો ટી એચ એચ છે એની સાથે વધારાનો એચ પછી આની સાથે તો ટી ટી એચ એચ હવે આની સાથે તો ટી એચ ટી એચ આની સાથે એચ ટી ટી એચ આની સાથે એચ તો ટી 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 એચ આ બધા સાથે એચ આવી ગયો હવે એ બધા સાથે શું આવશે ટી આવશે તો પહેલા સાથે ટી તો ત્રણ એચ છે એચ 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 અને ટી પછી એચ એચ ટી ટી પછી આની સાથે ટી એટલે કે એચ ટી એચ ટી આની સાથે T H H T T T H T આની સાથે T H T T આની સાથે T H T T T અને છેલ્લે ત્રિપલ T છે એની સાથે T તો ચાર T તો આ થયો નિર્દેશાપા જો ગણીએ કુલ 16 પરિણામ થવા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કુલ 16 પરિણામ થઈ ગયા હવે જો પ્રશ્ન હું છે પ્રશ્ન બરાબર સમજી ગયો કે જો સિક્કા પર એચ મળે તો 1 રૂપિયો જીતે અને ટી મળે તો 2 રૂપિયા ગુમાવે એટલે 1.50 રૂપિયા ગુમાવે છે સિક્કા ઉપર સિક્કો ઉછાળે અને હેડ મળે સાપ મળે તો 1 રૂપિયો જીતે છે જ્યારે ટેલ મળે કાટ મળે ટી મળે તો 2 રૂપિયા જે છે એ ગુમાવે બરાબર તો હવે જો પરિસ્થિતિ શું થાય કે સિક્કો ઉપર અહીંયા ચાર વખત ઉછાળે છે એટલે થાય હું કે ક્યાં તો ચારે ચાર વખત એ જ મળે અથવા તો ત્રણ વખત એ જ મળે એક વખત ટી મળે અથવા તો બે વખત એ જ મળે બે વખત ટી મળે અથવા તો ત્રણ વખત ટી મળે અને એક વખત એ જ મળે અથવા તો ચારે ચાર વખત ટી મળે એટલે કે જો આ પ્રમાણે થાય કે જો એક વખત એચ અને અથવા તો પેલા આપણે ચાર વખત એચ શરૂઆત કરી ચાલો કે જો ચાર વખત એચ મળે તો શું થાય તો કેટલા રૂપિયા જીતે બરાબર છે ચાર વખત એચ મળે જો એમાં પ્રશ્નમાં એવું કીધું છે કે પ્રયોગ જે છે એમાં સાપ મળે તો 1 રૂપિયો જીતે છે અને કાટ મળે તો 1.5 હારે છે આ પ્રયોગના નિર્દેશાવકાશ પરથી
શોધો કે ચાર વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે, કેટલી રકમ પ્રાપ્ત કરી શકે. તો આના માટે જો રકમ માટે આપણે કહીએ કે ચાર વખત એજ મળે તો શું થાય, તો કે જો પહેલી વખત એજ મળે એને કેટલા રૂપિયા મળશે, તો કે એક વત્તા બીજી વખત એજ મળે તો પાછા એક રૂપિયો, ત્રીજી વખત એજ મળે અને ચોથી વખત એજ મળે એટલે શું થાય, ચાર રૂપિયા જીતે. ક્યારે? જો ચાર વખત એજ મળે તો. હવે બીજી શક્યતા શું છે, ત્રણ વખત એજ, ત્રણ વખત એજ અને એક વખત ટી. જો ચારે ચાર વખત એજ ન મળે તો શું થાય, ત્રણ વખત એજ મળે એક વાર ટી મળે. હવે ત્રણ વખત એજ મળે એટલે શું થાય, જો ત્રણ વખત એજ મળે એટલે એક વત્તા એક વત્તા એક ત્રણ રૂપિયા મેળવે, પણ એક વાર પછી ટી મળે તો શું થાય, દોઢ રૂપિયો ગુમાવે એટલે કે માઇનસ એક પોઈન્ટ પાંચ. તો આ કેટલા થાય, તો કે ત્રણ, એક વત્તા એક એટલે ત્રણ, ત્રણ માઇનસ એક પોઈન્ટ પાંચ, ત્રણ માંથી દોઢ જાય તો દોઢ, એટલે કે એક પોઈન્ટ પાંચ રૂપિયા જે છે જીતે. જો ચારે ચાર વખત એજ મળશે તો ચાર રૂપિયા જે છે, જો ત્રણ વખત એજ અને એક વખત ટી મળશે તો દોઢ રૂપિયા જે છે. હવે એના પછીની વાત કે બે વખત એચ અને બે વખત ટી મળે, બે વખત શું મળે, એચ અને બે વખત ટી મળે, તો આનો અર્થ એવો થાય કે બે વખત એચ મળે એટલે બે રૂપિયા, પહેલી વખતે જ એક રૂપિયો, બીજી વખતે જ એક રૂપિયો, અને બે વખત ટી એટલે માઇનસ એક પોઈન્ટ પાંચ, માઇનસ એક પોઈન્ટ પાંચ, કારણ કે બે વખત ગુમાવશે ને. તો આ એક વત્તા એક એટલે બે, માઇનસ દોઢ અને દોઢ કેટલા થાય, તો ત્રણ, તો બે માઇનસ ત્રણ, બે માઇનસ ત્રણ એટલે આનો જવાબ મળશે માઇનસ એક, અને માઇનસ એક નો અર્થ શું થાય, તો કે માઇનસ એક નો અર્થ થાય એક રૂપિયો ગુમાવે, એક રૂપિયો ગુમાવે, જીતતા નથી પણ શું થાય છે, તો બે એચ મળે તો એક રૂપિયો એ ગુમાવે. આના પછીની શક્યતા કઈ છે, તો કે ચાર વખત એની વાત કરી, ત્રણ વખત એની વાત કરી, હવે બે વખત એની વાત કરી, હવે એક વખત એચ મળે, એક વખત એચ અને ત્રણ વખત ટી, તો શું થાય, એક વખત એચ અને ત્રણ વખત ટી, હવે એક વખત એચ એટલે એક રૂપિયો મળશે, ત્રણ વખત ટી એટલે ત્રણ વખત એક પોઈન્ટ પાંચ, એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ રૂપિયા ગુમાવશે, બરાબર છે. તો આ એક માઇનસ આ એક પોઈન્ટ પાંચ, એક પોઈન્ટ પાંચ, એક પોઈન્ટ પાંચ, ત્રણ વખત દોઢ અને દોઢ ત્રણ, ત્રણ અને દોઢ સાડા ચાર, બરાબર છે. એક માઇનસ સાડા ચાર, એક રૂપિયો મેળવે છે અને સાડા ચાર ગુમાવે, તો ઓલ ઓવર શું થયું, તો કે માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ, આનો જવાબ મળશે માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ, અને એનો અર્થ એવો થયો કે ત્રણ પોઈન્ટ પાંચ રૂપિયા ગુમાવે, ત્રણ પોઈન્ટ પાંચ રૂપિયા ગુમાવે. હવે છેલ્લી વાત કે એક પણ વખત એજ ન મળે, એટલે કે ચાર વખત શું મળે, ચાર વખત ટી મળે, ચાર વખત ટી મળે, એનો અર્થ શું થયો, પહેલી વખતમાં એક પોઈન્ટ પાંચ રૂપિયા ગુમાવશે માઇનસ એક પોઈન્ટ પાંચ, બીજી વખતમાં પણ એક પોઈન્ટ પાંચ ગુમાવશે, ત્રીજી વખતમાં પણ એક પોઈન્ટ પાંચ અને ચોથી વખતમાં પણ એક પોઈન્ટ પાંચ ગુમાવે, તો કેટલા થાય, તો કે દોઢ ને દોઢ ત્રણ, ત્રણ ને આ બીજા ત્રણ એટલે છ, તો આનો જવાબ મળે માઇનસ છ, અને માઇનસ છ નો અર્થ થાય છ રૂપિયા ગુમાવે, બરાબર છે. તો આ જે ચાર વખત સિક્કા ને ઉછાળે છે એમાં એની સંભાવનાઓ જે છે એ આ પ્રમાણે થાય છે, કે ક્યાં તો શું થાય, તો કે ક્યાં તો એ ચાર વખત એજ મળે, ચાર વખત એજ મળે તો ચાર રૂપિયા જીતે, ત્રણ વખત એજ મળે તો દોઢ રૂપિયા જીતે, બે વખત એજ મળે તો એક રૂપિયો ગુમાવે, એક વખત એજ મળે તો ત્રણ પોઈન્ટ પાંચ રૂપિયા એટલે સાડા ત્રણ રૂપિયા ગુમાવે, અને છેલ્લે ચાર વખત જો ટી મળે એક પણ વખત એજ ન મળે તો શું થાય, છ રૂપિયા ગુમાવે. કેટલી રકમ જીતશે એમાં આ નક્કી થઈ ગઈ. હવે એની સંભાવના, આની સંભાવના મેળવવી છે તો જો આપણે અહીંયા લખીએ કે P of હવે માગેલ સંભાવના,
ભાગ્યા સંભાવના, એમાં પહેલું પી ઓફ 4 રૂપિયા જીતે. 4 રૂપિયા ક્યારે જીતે? તો કે જો 4 વખત એચ મળે તો. તો આમાં 4 વખત એચ મળે એવા પરિણામ કેટલા છે? તો કે એક માત્ર પરિણામ એવું છે કે 4 વખત એચ છે. કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો કુલ પરિણામની સંખ્યા 16 છે. કેટલી છે? કુલ પરિણામની સંખ્યા 16. તો આની સંભાવના શું થાય? તો કે 1/16. 4 રૂપિયા જીતવાની સંભાવના 1/16 બરાબર. આ પહેલી સંભાવના. પછી બીજી સંભાવના, પી ઓફ કેટલા રૂપિયા જીતે? 1.5 રૂપિયા. 1.5 રૂપિયા જીતેની સંભાવના કેટલી? તો 1.5 રૂપિયા ક્યારે જીતે? તો જો 3 વખત એચ આવે તો 3 વખત એચ ને 1 વખત ટી. તો આમાં જો એ 3 વખત એચ હોય એવા પરિણામ કેટલા છે? ગણતા જઈએ જોવાની બરાબર. આ 1 3 વખત એચ છે ને, આ 2, આ 3 બરાબર છે, આ 4, પછી આમાં ક્યાં છે નહીં. તો 4 પરિણામ એવા છે જેમાં 3 વખત એચ છે, એટલે અનુકૂળ પરિણામની સંખ્યા 4/ કુલ પરિણામ 16. અને આને આપણે છેદડી નાખીએ તો ચોકે ચોકે 16 એટલે 1/4 બરાબર છે. તો આ થયો એનો જવાબ કે 1.5 રૂપિયા જીતવાની સંભાવના છે. એના પછી 1 રૂપિયો ગુમાવવાની સંભાવના, એટલે પી ઓફ 1 રૂપિયો ગુમાવે. 1 રૂપિયો ગુમાવે ક્યારે? તો કે જો 2 વખત એચ અને 2 વખત ટી મળે તો. તો આપણે આની સંભાવના લખવી છે. તો 2 વખત એચ એવા પરિણામ કેટલા છે? મને તો જો ઘટતા જઈએ, અહીંયા નથી નથી નથી, આ 2 વખત એચ 1 પરિણામ, અહીંયા 2 વખત એચ 2, અહીંયા 2 વખત એચ 3 પરિણામ થયા. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે આ 4 પરિણામ, અહીંયા છે આ 5 પરિણામ, આ 6 પરિણામ બરાબર છે. 6 પરિણામ એવા છે જેમાં 2 વખત એચ છે. તો અહીંયા જવાબ પડશે 6/16, અથવા તો કહીએ કે આના છેદ ઘટી નાખીએ ઉપર 3 2 6 અને 8 2 16. તો જવાબ મળશે 3/8. 3/8. તો આ થઈ એની સંભાવના. એના પછી પી ઓફ 1 રૂપિયો ગુમાવે પછી કેટલા રૂપિયા ગુમાવે એની સંભાવના? 3.5 રૂપિયા ગુમાવે. 3.5 રૂપિયા ગુમાવે એની સંભાવના કેટલી થાય? તો 3.5 રૂપિયા ક્યારે ગુમાવે? જો 1 વખત એચ અને 3 વખત ટી મળે તો. આમાં 1 વખત એચ વાળા પરિણામ નથી આવતા. 1 વખત એચ વાળા પરિણામ નથી નથી, અહીંયા નથી, આ નથી, આ નથી, આ પણ નથી. 1 વખત એચ આ 1 પરિણામ બરાબર છે. હવે આગળ 1 વખત એચ એવું, આ બીજું પરિણામ, આ ત્રીજું પરિણામ અને આ ચોથું પરિણામ. એટલે 4 પરિણામ એવા છે જેમાં 1 વખત એચ છે અને એના છેદમાં કુલ પરિણામની સંખ્યા 16. તો 4/16 એટલે ફાઈનલ જવાબ મળશે 1/4 બરાબર છે. તો આ થયો એનો જવાબ. અને છેલ્લો પ્રશ્ન, છેલ્લી વાત, કે 6 રૂપિયા ગુમાવે એની સંભાવના કેટલી? તો કે પી ઓફ 6 રૂપિયા ગુમાવે. ક્યારે 6 રૂપિયા ગુમાવે? તો કે જો 4 વખત ટી મળે તો. હવે આમાંથી 4 વખત ટી મળે એવા પરિણામ કેટલા? તો કે એકમાત્ર પરિણામ આ 4 વખત ટી વાળો. તો એની સંભાવના કેટલી થાય? તો કે 1/16. તો આ થઈ એની સંભાવના. દાખલો જે છે એ રકમ થોડીક બરાબર વ્યવસ્થિત વાંચી, થોડોક અટપટો છે એટલે બરાબર નક્કી કરવાનો. 4 વખત સિક્કાનો છડો હોય તો એનો નિર્દેશાવકાશ નક્કી કરવાનો. હવે એમાં જે શરત આપી દે પ્રમાણે કે જો હેડ આવે તો 1 રૂપિયો જીતે અને ટેલ આવે તો 1.5 રૂપિયો ગુમાવે. તો એ પ્રમાણે આપણે અહીંયા પહેલાં નક્કી કર્યું કે એક જે 4 વખત સિક્કાનો છડો તેમાં થાય શું? ક્યાં તો 4/4 વખત એચ આવે, અથવા તો 3 વખત એચ અને 1 વખત ટી, અથવા તો 2 વખત એચ અને 2 વખત ટી, અથવા તો 1 વખત એચ અને 3 વખત ટી, અથવા તો 4/4 વખત ટી. એટલે અહીંયા આપણે પાઠ પાડી નાખ્યા શાની ઉપરથી? 4 વખત એચ આવે તો 1+1+1+1 4 રૂપિયા જીતે. 3 વખત એચ આવે તો 1 વખત ટી હોય એટલે 3 રૂપિયા જીતે, પણ પાછા સામે 1.5 રૂપિયો ગુમાવે એટલે કુલ 1.5 રૂપિયો જીતે. 2 વખત એચ અને 2 વખત ટી, 2 વખત એચ ના 1-1 પ્લસ થાય અને 1.5 માઇનસ થાય, આનો સરવાળો કરીએ તો માઇનસ 1 એટલે 1 રૂપિયો ગુમાવે. 1 વખત એચ અને 3 વખત ટી, 1 વખત એચ ને 1 રૂપિયો આવે પણ 3 વખત ટી નો 1.5 અને 1.5 3 વખત જાય એટલે માઇનસ 3.5 એટલે 3.5 રૂપિયા ગુમાવે. અને છેલ્લે 4 વખત ટી મળે તો માઇનસ 1.5 માઇનસ 1.5 માઇનસ 1.5 અને માઇનસ 1.5 એટલે કે માઇનસ 6 એટલે 6 રૂપિયા ગુમાવે. તો આ જે પેલા નક્કી થઈ ગયું, હવે આની સંભાવના તો 4 રૂપિયા જીતે એની સંભાવના કેટલી? 4 રૂપિયા જીતે ક્યારે? 4 એચ મળે તો. આમાં 4 એચ એવા પરિણામ કેટલા? તો કે એકમાત્ર પરિણામ છેદમાં કુલ પરિણામની સંખ્યા 16.
દોઢ રૂપિયો જીતીની સંભાવના કેટલી? તો કે ત્રણ વખત એચ હોય અને એક વખત ટી હોય એવા પરિણામ કેટલા? તો કે ત્રણ વખત એચ હોય અને એક વખત ટી હોય એવા આની અંદર ચાર પરિણામ છે. તો આનો જવાબ મળે 4/16 અથવા કઈ રીતના /4. એક રૂપિયો ગુમાવવાની સંભાવના કેટલી? તો કે એવા પરિણામ ક્યારે એક રૂપિયો ગુમાવે? તો જ્યારે જો બે વખત એચ હોય અને બે વખત ટી હોય. તો આમાં બે વખત એચ અને બે વખત ટી હોય એવા પરિણામ કેટલા છે? તો કે એવા પરિણામ છે 6. તો 6/16 અને 6/16 એટલે 3/8 ની સંભાવના. એના પછી પી ઓફ 3.5 રૂપિયા ગુમાવે, 3.5 રૂપિયા ગુમાવવાની સંભાવના કેટલી? તો કે 3.5 રૂપિયા ક્યારે ગુમાવે? તો એક વખત એચ હોય અને ત્રણ વખત ટી હોય. આમાં આની અંદર એક વખત એચ અને ત્રણ વખત ટી એવા પરિણામની સંખ્યા કેટલી? તો એવા પરિણામની સંખ્યા 4. એના છેદમાં કુલ પરિણામ કેટલા? તો કે 16. 4/16 એટલે 1/4. અને આ જ પ્રમાણે છેલ્લે પી ઓફ 6 રૂપિયા ગુમાવે. છ રૂપિયા ક્યારે ગુમાવે? તો કે જો 4/4 વખત ટી મળે તો. તો આમાં 4 વખત ટી મળે એવા પરિણામ કેટલા? તો કે એવું એકમાત્ર પરિણામ છે. તો આની સંભાવના થાય 1/16. તો આ જે છે એની સંભાવના. સ્વાધ્યાયનો 6 અને 7 દાખલો જે છે એની વાત આપણે કરી. ઉદાહરણ તમારે હોમવર્કમાં જે કરવાના છે એ ઉદાહરણ નંબર 10. આગળના લેક્ચરમાં આપણે પત્તાવાળી જે વાત કરી તેની પરથી એક ઉદાહરણ છે, પણ એમાં એક પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ આપણે પ્રમેય ભણી લઈએ પછી કરશું ઉદાહરણ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરની અંદર બાકીના દાખલા જે છે એની અંદર આગળ વધશે. ધન્યવાદ.